અમદાવાદમાં ઘટ્યું છે કોરોનાનું જોર. 24 કલાકમાં 144 નવા કેસ, 142 શહેરના જિલ્લાના 2 કેસ. કોરોનાથી વધુ 2 દર્દીના મૃત્યુ. સારવાર બાદ 148 દર્દી ડિસ્ચાર્જ, જેમાં શહેરના 142, જિલ્લામાં 6 દર્દી સામેલ. આવતીકાલે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ રસીકરણનો પ્રથમ ડ્રાય રન, જેમાં પ્રાથમિક તબક્કે 25 હેલ્થ વર્કરને રસી અપાશે. સૌપ્રથમ વેક્સિનેશન માટેની ટીમો જૂથમાં વિભાજિત થઈને સરકાર દ્વારા તૈયાર કરેલા સોફ્ટવેરમાં જે હેલ્થ વર્કર નોંધાયા છે તેમને અગ્રતાક્રમ પ્રમાણે વેક્સિન આપશે. સુરતમાં કોરોનાની સ્થિતિમાં સુધાર. 24 કલાકમાં કોરોનાના 124 નવા કેસ નોંધાયા, જેમાં સુરત શહેરના 102 અને જિલ્લાના 22 કેસ સામેલ. કોરોનાથી વધુ 1 દર્દીનું મૃત્યુ, જ્યારે કે સારવાર બાદ 132 દર્દી ડિસ્ચાર્જ. સુરત શહેરમાં 112, જિલ્લામાં 20 દર્દી સામેલ. વડોદરામાં પણ કોરોનાની સ્થિતિ કાબૂમાં હોય તેમ જણાય છે. 24 કલાકમાં વડોદરામાં કોરોનાના 130 નવા કેસ આવ્યા સામે, જેમાં શહેરના 102, જિલ્લાના 28 કેસ સામેલ. 24 કલાકમાં કોરોનાથી 1 પણ મૃત્યુ નહીં, જ્યારે કે સારવાર બાદ 215 દર્દી ડિસ્ચાર્જ. વડોદરા શહેરમાં 190, જિલ્લામાં 25 દર્દી સામેલ. રાજકોટમાં પણ કોરોનાની સ્થિતિમાં સારો સુધાર જોવા મળ્યો. પાછલા 24 કલાક દરમિયાન રાજકોટમાં કોરોનાના 64 નવા કેસ નોંધાયા, જેમાં રાજકોટ શહેરમાં 49, જિલ્લામાં 15 કેસ સામેલ. રાજકોટમાં કોરોનાથી 24 કલાકમાં 1 પણ મૃત્યુ નહીં, સારવાર બાદ 92 દર્દીને અપાઈ રજા. શહેરના 49 અને જિલ્લામાં 43 દર્દી સામેલ. જામનગર જિલ્લાના કાલાવડમાં રામેશ્વર સરકારી સહકારી મંડળીના હોદ્દેદારો છેતરપિંડીમાં ભોગ અનેક લોકો બન્યા. આજ ભોગ બનેલા લોકો આજે રાજકોટ પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા અને તેમણે મંડળીના માલિકની જમીન જપ્ત કરવાની કરી માંગ. અમદાવાદ જિલ્લાના 3 મોટા બિલ્ડર પર કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવાનો આરોપ. ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે ગણેશ મેરેડિયનના કલ્પેશ પટેલ, ગેલેક્સી ગ્રુપના ઉદય ભટ્ટ અને ભાવિક દેસાઈ તથા તેના સાગરીતો પર ગંભીર આક્ષેપો લગાવ્યા. અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદ યોજી આ બિલ્ડરો વિરુદ્ધ પૂરતા પુરાવા હોવાનો પણ કર્યો દાવો. એક તરફ અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદ કરીને ભૂમાફિયાઓના નામ જાહેર કર્યા હોવાનો કર્યો દાવો. બે તરફ રાજ્યના મુખ્યપ્રધાન રૂપાણીએ કહ્યું કે કોઈપણ પીડિત વ્યક્તિ જિલ્લા કલેક્ટરને અરજી કરી શકે છે, જ્યારે કે તેની ફાઇલ રાજ્ય સરકાર પાસે આવશે ત્યારે સરકાર ચોક્કસથી કરશે કાર્યવાહી. અમદાવાદમાં વધતી લૂંટની ઘટનાને કારણે વેપારીઓમાં ભયનો માહોલ. કૃષ્ણનગર અને નિકોલની ઘટનામાં એક જ ગેંગનો હાથ હોવાની આશંકા સેવાઈ રહી છે. આ ગેંગ અન્ય રાજ્યની હોવાનો પણ સેક્ટર 2ના જીસીપીએ કર્યો દાવો. હાલ તો પોલીસે લૂંટની ઘટનામાં વપરાયેલા 2 બાઇક કર્યા કબજે. હોટલોમાં ચેકિંગ શરૂ કરીને આરોપીઓની શોધખોળ કરી શરૂ. સાથે જ પૂર્વ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારાયું.